સુરત શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા આપી દીધી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. લિંબાયતના રુસ્તમ પાર્ક વિસ્તારની આ ઘટના છે. મૃતકે તેલુગુ ભાષામાં એક વિડીયો પણ બનાવ્યો અને પોતાના મકાનમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થયા. પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. નંબર 56 રુસ્તમ પાર્ક, ગલી નંબર 3, લિંબાયત. આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે. એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી, તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા 3 ડેડ બોડી અહીંયા અવેલેબલ છે, જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા, ઉંમરવાડ 38, એની વાઇફ છે નિર્મલા સોમેશ, 32 વર્ષની છે, અને એમનો 7 વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવી આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સ્યુસાઇડ કરેલું છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે. એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે. એ હવે તપાસનો વિષય છે, કારણ કે એને પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે. પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આઝમ સાલે. આઝમ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. સોમેશ ભિક્ષાપતિ જિલ્લા, જે 40 વર્ષનો છે, અંબિકા ઉર્ફે નિર્મલા સોમેશ જે 28 વર્ષની છે, અને ઋષિ સોમેશ જે 7 વર્ષનો છે. રુસ્તમ પાર્કના પ્લોટ નંબર 56ના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં બનાવ બનીને સામે આવ્યો છે. તેલુગુ પરિવાર છે. તેલુગુ પરિવારે આપઘાત કરવા પહેલાં જે પુરુષ છે તે પોતે એક તેલુગુ ભાષાના અંદર વિડીયો પણ બનાવ્યો છે. એ વિડીયો પણ પોલીસ પાસે આવી ગયો છે. સાથે જ એને એક સોસાઇડ નોટ જેવી ચિઠ્ઠી પણ લખી છે. એ ચિઠ્ઠી પણ પોલીસે કબજે કરી છે. ઉચ્ચકક્ષાના અધિકારીઓ અહીંયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ હાલ પંચનામાની પ્રક્રિયા ચાલી રહી છે. અહીંયા તમને દેખાશે કે લોકોની અવરજવરના વચ્ચે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી ઉપસ્થિતિ એના માટે દેખાઈ રહી છે, કારણ કે એક જ પરિવારના 3 લોકો જે છે તે પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. હાલ તો પ્રાથમિક તારણ જાણવા એટલું મળી રહ્યું છે કે શબ વાહિની લાવી દેવામાં આવી છે. અને મહત્વની વાત તમને જણાવી દઉં કે આર્થિક પરિસ્થિતિના કારણસર આ પગલું ભર્યું હોવાનું અનુમાન હાલ પોલીસ લગાડી રહી છે. પરંતુ જે વિડીયો છે એ તેલુગુ ભાષામાં રેકોર્ડ કરવામાં આવ્યો હોવાથી હજુ પોલીસ જે ઇન્ટરપ્રેટર હોય છે તેને શોધી રહી છે, જેના કારણે વધુ વિગત બહાર આવી શકે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.